हेलो फ्रेंड्स, मुइना खत्री आप सर्वेनું આદર્શ વિદ્યામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીકોમ સેમ 3 કોસ્ટ એકાઉન્ટિંગ 1 નું ચેપ્ટર 2 માલ સામાનના હિસાબો 2 ભણવા જઈ રહ્યા છે. મિત્રો, ધંધાકીય એકમમાં ઉત્પાદન અને વેચાણ માટે જ્યારે માલ સામાન ખરીદવામાં આવે ત્યારે આવક માલની કિંમત શું છે તેની માહિતી મળેલ બિલને આધારે જાણી શકાય છે. પરંતુ જ્યારે આ રીતે ખરીદેલ માલ સામગ્રી ઉત્પાદન માટે આપવામાં આવે કે તેનું વેચાણ કરવામાં આવે ત્યારે તેની જાવક કિંમત કઈ ગણવી તે બાબત સરળ નથી. આ માટે માલ સામગ્રીની આવક અને જાવક અને સ્ટોક અંગેની માહિતી મેળવવા માટે સ્ટોક પત્રક તૈયાર કરવામાં આવે છે. આ સ્ટોક પત્રક તૈયાર કરવા જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપણા સિલેબસમાં 3 પદ્ધતિઓ છે જેની આપણે ચર્ચા કરીશું. 3 પદ્ધતિમાં એક છે ફીફો પદ્ધતિ, એક છે લીફો પદ્ધતિ અને ત્રીજી છે ભારિત સરેરાશની પદ્ધતિ. મિત્રો, ફીફો પદ્ધતિ મીન્સ કે એને ઇંગ્લિશમાં કહેવાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એન્ડ લાસ્ટ છે ભારિત સરેરાશની પદ્ધતિ. મિત્રો, આપણે આ વિડીયોમાં ફીફો પદ્ધતિની ચર્ચા કરીશું. બાકીની જે પદ્ધતિ છે એની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, ફીફો પદ્ધતિ જેને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પણ કહેવામાં આવે છે અને પ્રથમ આવેલ પ્રથમ જાય તે પણ કહેવામાં આવે છે. મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ છીએ. ફર્સ્ટ તો ફીફો પદ્ધતિમાં જે માલ સામગ્રી પ્રથમ ખરીદવામાં આવી હોય તે પ્રથમ પૂરી પાડવામાં આવે છે, એટલે કે જે ક્રમમાં માલની ખરીદી કરવામાં આવી હોય તે જ ક્રમમાં કારખાનામાં માલ મોકલવામાં આવે છે અથવા વેચાણ કરવામાં આવે છે. જેમ કે આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે માલની ખરીદી કરીએ છીએ. પહેલા એક નંબરનો માલ આવે છે, પછી આપણે 2 નંબરની ખરીદી કરીએ છીએ, 3 નંબરની કરીએ છીએ. એના પછી જ્યારે વેચાણ કરવામાં આવે છે ત્યારે આ જ ક્રમમાં વેચાણ કરવામાં આવે છે. જેમ કે પહેલા ખરીદેલ માલ આપણે જ્યારે વેચાણ કરીએ છીએ મીન્સ કે આઉટ થાય છે ત્યારે 1 નંબરનો માલ જશે, પછી 2 નંબરનો માલ જશે, પછી 3 નંબરનો માલ જશે. ઓકે, તો મિત્રો આને આપણે પ્રથમ આવેલ માલ એ પ્રથમ જાય જેને કહેવાય છે ફીફો પદ્ધતિ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ આઉટ પ્રથમ આવેલ પ્રથમ જાય. ઓકે, હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ ફીફો પદ્ધતિને આપણે સમજીએ છીએ. એ એક્ઝામ્પલ જે છે તમારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2015માં આ દાખલો પૂછાઈ ગયો છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. રામદેવ કંપનીએ ઓક્ટોબર 2014ના માસ દરમિયાન નીચે પ્રમાણે કાચા માલની ખરીદી અને નિકાલ કર્યો છે. તમારે ફીફો પદ્ધતિએ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અને તારીખ 31/10/2014ના રોજનો આખા સ્ટોક અને તેની કિંમત નક્કી કરવાની છે. હવે તમને નીચે વિગત આપેલી છે જેમાં તારીખ, વિગત, એકમો અને એકમ દીઠ કિંમત આપેલી છે. જે તારીખે જે વ્યવહાર થયેલા છે તેની વિગત આપેલી છે. પહેલી તારીખે આપણે ખરીદી કરેલી છે 200 એકમોની અને 2 રૂપિયાનો ભાવ છે. 4 તારીખે જાવક છે 100 એકમો. 11 તારીખે ખરીદી કરેલ છે ફરીથી 300 અને 2.50નો ભાવ છે. 17 તારીખે જાવક છે 200 એકમો. 23 તારીખે ફરીથી જાવક છે 100 એકમો. 28 તારીખે ફરીથી ખરીદ કરેલ છે 200 એકમોની 3ના ભાવે અને 31 તારીખે ફરીથી જાવક છે 150 એકમોની. મિત્રો, હવે આ સમ સોલ્વ કરતા પહેલા આપણે માલનું સ્ટોક પત્રક કઈ રીતે તૈયાર કરવાનું છે તે થોડુંક જોઈ લઈએ છીએ. તો માલનું સ્ટોક પત્રક તેના કોલમ આપણે સમજી લઈએ. ફર્સ્ટ કોલમ જે બને છે તારીખ, માલની આવક, માલની જાવક અને સ્ટોક. કોઈપણ રીતે માલની જો આવક થતી હશે તો એ માલની આવકની સાઈડ લખાશે, જાવક થતી હશે તો જાવકમાં, અને છેલ્લે આપણી પાસે જે સ્ટોક દરેક વ્યવહાર પછી આપણી પાસે કેટલો સ્ટોક વધે છે તે આમાં લખવામાં આવે છે. ઓકે, તો હવે ફર્સ્ટ માલની આવકમાં આપણે કઈ કઈ કયા કયા કોલમ બનશે
ફર્સ્ટ તો છે આવક ભરતીયા નંબર. જ્યારે પણ માલની જ્યારે આવક થાય છે તો આપણને આવક ભરતીયા નંબર મળે છે, તો એ નંબર હોય તો આમાં લખવામાં આવે છે. ત્યારબાદ આપણે કેટલો માલની ખરીદી કરેલી છે તેનો જથ્થો લખવામાં આવે છે, કયા ભાવે ખરીદી કરેલી છે તે આમાં લખવામાં આવે છે, અને એની ટોટલ એમાં. સેમ એજ રીતે માલની જાવકમાં જાવક ભરતીયા નંબર હશે, કેટલો માલનો જથ્થો ગયો છે ધંધામાંથી તે જથ્થો લખવામાં આવે છે, કયા ભાવે આપણે જથ્થોને નિકાલ કર્યો છે તે લખવામાં આવે છે, અને તેની રકમ લખવામાં આવે છે. અને છેલ્લે આપણે દરેક વ્યવહારની અંતે આપણે સ્ટોક લખીશું કે આપણી પાસે કેટલો જથ્થો છે, કેટલાના ભાવનો છે અને કેટલી રકમ છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ આપણને જે વ્યવહાર આપેલ છે, જે ખરીદી કરેલ છે આપણે, તો કોઈ પણ રીતે આપણે ખરીદી કરી હોય અથવા તો ગમે તે રીતે માલ આવ્યો હોય, તો એ હંમેશા માલની આવકમાં જ લખવામાં આવશે. આમાં આપણને આવક ભરતીયા નંબર કે જાવક ભરતીયા નંબર નથી તો આપણે લખતા નથી. બાકી જો આવક ભરતીયા નંબર કે જાવક ભરતીયા નંબર આપવામાં આવ્યો તો તે પણ આમાં લખવામાં આવશે. ઓકે, તો ફર્સ્ટ તમારું જે ટ્રાન્ઝેક્શન છે પહેલી તારીખનો, તો આપણે લખીએ છીએ ફર્સ્ટ, એક તારીખનો તમારો વ્યવહાર છે, અને એમાં તમે કરેલી છે ખરીદી. કેટલા એકમોની ખરીદી કરી છે આપણે? 200 એકમોની ખરીદી કરેલી છે અને 2 રૂપિયાનો ભાવ છે. તો આપણે 200 એકમોની જ્યારે ખરીદી કરતા હોઈએ તો જથ્થામાં આપણે લખીશું 200. ઓકે, અને ભાવમાં લખવામાં આવશે 2 રૂપિયા, કેમ કે આપણે 2 રૂપિયાના ભાવે ખરીદી કરેલી છે. અહીં ટોટલ એમાઉન્ટ એની થશે કેટલી? 200 એકમોનો જથ્થો 2 રૂપિયાના ભાવે ખરીદીએ તો એની ટોટલ એમાઉન્ટ થશે 400. ઓકે, તો મિત્રો આપણે જ્યારે ખરીદી કરી છે તો અત્યારે આપણી પાસે સ્ટોક કેટલો છે? જાવક તો છે નહીં. ઓકે, તો સ્ટોક અત્યારે આપણી પાસે કેટલો છે? ખરીદી કરી છે તો આપણી પાસે 200નો સ્ટોક છે, અને 2 રૂપિયાના ભાવનો આપણી પાસે સ્ટોક છે, અને એની કિંમત છે 400. ઓકે, આપણે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દરેક ટ્રાન્ઝેક્શનમાં આપણે સ્ટોક લખવાનો રહેશે આમાં. ઓકે, તો એના પછીનો આપણે વ્યવહાર જોઈએ છે. એની તારીખ છે તમને આપેલી છે 4 તારીખ. ઓકે, હવે 4 તારીખનો તમારો વ્યવહાર છે, જાવક છે એ પણ 100 એકમોની. ઓકે, તો જાવક 100 એકમોની છે, તો જાવકના ખાનામાં આપણે લખીશું જથ્થામાં, તો જથ્થો આપણો કેટલો છે? 100. હવે મિત્રો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આપણી પાસે 200 એકમોનો જથ્થો હતો અને એનો ભાવ કેટલો હતો? 2 રૂપિયા. હવે જ્યારે આપણે માલની જાવક કરવાની છે તો આપણે એમાંથી 200 એકમોમાંથી ફક્ત કેટલાની એકમોની જાવક થશે? 100 એકમોની. ઓકે, તો એ કયા ભાવે જશે? આપણી પાસે જેટલાનો ભાવનો માલ પડ્યો છે. ઓકે, તો 100 એકમોની આપણે 2ના ભાવે આપણે જો જાવક થતી હોય તો અહીંયા તમારે રકમ આવશે 200 રૂપિયા. હવે એક બીજી બાબત કે હવે આપણે અહીંયા જ્યારે સ્ટોક લખીએ છીએ તો આપણી પાસે સ્ટોકની કેટલી બાકી વધી છે એ લખવામાં આવે છે, બરાબર? 200 એકમોમાંથી 100 એકમોની જો જાવક થતી હોય તો આપણી પાસે હવે અત્યારે સ્ટોક કેટલો છે? 100 એકમોનો. ઓકે, અને ભાવ કેટલો છે અત્યારે આપણો? 2 રૂપિયા, અને અહીંયા કિંમત થશે તમારી 200. ઓકે, નાઉ એના પછીનો વ્યવહાર છે આપણને 11 તારીખનો. ઓકે, 11 તારીખે આપણે ફરીથી ખરીદી કરેલ છે 300 એકમોની 2.50ના ભાવે. ઓકે, ખરીદી કરેલ છે એટલે માલની આવક થશે. ઓકે, તો આવકના ખાનામાં આપણે લખીશું જથ્થામાં આપણે કેટલાની ખરીદી કરી છે? 300, અને એનો ભાવ છે 2.50, એટલે એની કિંમત થશે 750 રૂપિયા. ઓકે, ના હવે આપણી પાસે સ્ટોક કેટલો છે, બરાબર? તો જુઓ, સ્ટોક લખતી વખતે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે આપણી પાસે પહેલાનો સ્ટોક કેટલો પડ્યો છે, એના પછી ખરીદી કરેલી છે તો એનો સ્ટોક કેટલો પડ્યો છે. ઓકે, તો જુઓ આપણી પાસે પહેલાનો સ્ટોક હતો 100, એની કિંમત હતી 2 રૂપિયા, અને એની કિંમત ટોટલ એમાઉન્ટ છે 200.
એના પછી આપણે ફરીથી ખરીદી કરેલ છે 300 એકમોની અને એની કિંમત છે 2.50 અને ટોટલ એમાઉન્ટ છે 750. તો ફરીથી આપણે અહીંયા લખીશું સ્ટોક આપણો 300, કિંમત 2.50 અને એની એમાઉન્ટ છે 750. ક્લિયર? તો હવે દરેક વ્યવહાર વખતે આપણે સ્ટોક લખવાનો રહેશે. ઓકે, અત્યારે આપણી પાસે સ્ટોકમાં કેટલો છે? 100નો સ્ટોક છે 2 રૂપિયાના ભાવનો, 300નો સ્ટોક છે કેટલાના ભાવનો? 2.50. ચલો ના, હવે એના પછીનો વ્યવહાર છે, આપણે 17 તારીખ માલની જાવક કરી છે 200 એકમોની. ઓકે, 17 તારીખ માલની જાવક છે એટલે જાવકના ખાનામાં લખાશે કેટલા એકમોની જાવક કરી છે આપણે? 200. ઓકે, હવે ના, હવે તમારી ફીફો મેથડ ચાલુ થાય છે મિત્રો. અત્યારે આપણે એ જોવાનું છે કે ફીફો મેથડની કઈ રીતે પ્રોગ્રેસ થાય છે. બરાબર, તમારે 200 એકમોની જો જાવક થતી હોય તો ફીફો મેથડમાં આપણે કઈ રીતે જોઈ ગયા છીએ કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પ્રથમ આવેલ માલ આપણે પ્રથમ વેચવાનો છે. ઓકે, જો મારે 200 એકમો વેચવાના હોય તો મારે પહેલાનો સ્ટોક કેટલો છે? 100 એકમો. એના પછી મેં ખરીદી કરેલ છે 300 એકમોની. ઓકે, તો હવે મારે જ્યારે 200 એકમોની જ્યારે વેચાણ કરવાનું હોય તો મારે પહેલાના માલમાંથી વેચવું પડે. જો ખૂટે છે એમાઉન્ટ, જો ખૂટે છે જથ્થો, તો જ હું બીજા પાછળની જે ખરીદી કરેલ છે એમાંથી માલ વેચીશ. બરાબર, તો 200 એકમો માટે આપણે પહેલાનો જે માલ સ્ટોક વધે છે આપણી પાસે કેટલો છે? 100નો. ઓકે, અને એનો ભાવ કેટલો છે? 2 રૂપિયા. એટલે કેટલી એમાઉન્ટ થઈ? 200. હવે 200 એકમો વેચવાના છે, એમાંથી 100 તો આપણે આગળના સ્ટોકમાંથી લઈ લીધા છે, બાકીના જે 100નો સ્ટોક ખૂટી રહ્યો છે એ આપણે શેમાંથી લઈશું? 300 એકમોમાંથી. ઓકે, તો 100 બાકી જે ખૂટી રહ્યા છે 100 એકમો એ આપણે 300માંથી લઈ લઈશું, પણ ભાવ કયો લેવાશે? 2.50. ઓકે, અને એની ટોટલ એમાઉન્ટ થશે 250. ક્લિયર? કેમ કે હવે જ્યારે આપણે હવે સ્ટોક લખવા જઈએ તો સ્ટોકમાં તો જો કઈ રીતે લખાશે કે આપણે 100નો એકમો તો આપણે વેચી દીધા છે, 300માંથી 100 એકમો જતા રહ્યા છે, તો હવે આપણી પાસે સ્ટોક કેટલો વધ્યો છે? આપણી પાસે સ્ટોક કેટલો વધશે? 200 એકમો, અને એની કિંમત કેટલી છે? 2.50, અને એનો ભાવ કેટલો લખાશે? 500. ઓકે, તો ફીફો મેથડમાં જે પ્રમાણે આપણે ખરીદી કરેલી છે એ પ્રમાણે જ માલની જાવક થશે. ઓકે, ચલો એના પછીનો આપણે વ્યવહાર જોઈએ છે 23 તારીખનો. 23 તારીખે ફરીથી આપણે જાવક કરી છે કેટલા એકમોની? 100. ઓકે, હવે 100 એકમોની જો જાવક થતી હોય તો મારે કયા ભાવે થશે? અત્યારે મારી પાસે સ્ટોક કેટલાનો છે? 200 એકમો છે, અને કેટલાના ભાવનો પડ્યો છે મારી પાસે? 2.50. તો હવે જ્યારે મારે જાવક કરવી છે તો મારે કયા ભાવે કરવી પડશે? 2.50. ઓકે, તો એની એમાઉન્ટ કેટલી થશે? 250. અને અત્યારે મારી પાસે સ્ટોક કેટલો છે? તો 200માંથી 100નો સ્ટોક તો આપણે વેચી દીધો છે, હવે આપણી પાસે કેટલો સ્ટોક વધ્યો છે? 100, અને એની કિંમત કેટલી છે? 2.50, અને એની ટોટલ એમાઉન્ટ થશે 250. ઓકે, દરેક વ્યવહારમાં આપણે સ્ટોક લખીશું. એના પછીનો વ્યવહાર છે આપણે 28 તારીખ. ઓકે, 28 તારીખે આપણે ખરીદી કરેલ છે 200 એકમોની 3ના ભાવે. ઓકે, ખરીદી કરેલ છે એટલે માલની આવક છે, માલની આવક હોય તો આપણે આવકની સાઈડ લખીશું. કેટલા એકમોની ખરીદી કરેલ છે? 200, અને એનો ભાવ છે 3 રૂપિયા, એટલે એની ટોટલ એમાઉન્ટ થશે 200 × 3, એટલે કેટલા થશે? 600. ઓકે, ચલો હવે આનો આપણે સ્ટોક લખવા જઈએ તો આપણી પાસે પહેલાનો સ્ટોક કેટલો પડે છે? પહેલાનો સ્ટોક આપણી પાસે કેટલો વધ્યો તો? 100, 2.50 અને 250 એની એમાઉન્ટ હતી, એ તો છે જ આપણી પાસે સ્ટોક. ઓકે, હવે એના પછીનો ફરીથી કેટલો એડ થયો છે? ફરીથી ખરીદી કરેલ છે આપણે 200ની, 3 રૂપિયાનો ભાવ અને 600 રૂપિયા. ઓકે, અત્યારે આપણી પાસે આટલો સ્ટોક છે, પહેલાનો 100 એકમોનો 2.50 અને 200 એકમોનો 3 રૂપિયાના ભાવ. ઓકે, ચલો એના પછીનો વ્યવહાર છે, લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે તમારું 31 તારીખ. ઓકે, તો 31 તારીખ
ના રોજ જાવક થશે માલની કેટલી? 150. બરાબર, હવે 150 જો માલની જાવક થતી હોય તો કઈ રીતે થશે? 150નો જો સ્ટોક વેચવાનો હોય તો 100 આપણી પાસે સ્ટોક પહેલાંનો છે જ, અને બીજો 50 જો એકમો ખૂટી રહ્યા છે આપણે કયા સ્ટોકમાંથી લેવાના પડશે? 200માંથી. ઓકે, તો ચલો 150નો જો મારે સ્ટોક વેચવો છે તો હું શું કરીશ, પહેલાંના 100માંથી આપણે સ્ટોક વેચીશું અને એનો ભાવ કયો લેવાશે? 2.50. લખેલા થશે અહીંયા 250. બાકીનો જે 50 એકમોનો માલ ખૂટી રહ્યો છે એ આપણે 200 એકમોમાંથી લેવો પડશે. ઓકે, અને એનો ભાવ કેટલો છે? આપણે 3 રૂપિયા. ઓકે, તો 50 એકમોનો 3નો ભાવ એટલે કેટલા થશે અહીંયા? 150. હવે આપણે પાસે સ્ટોક કેટલો વધ્યો છે? તો જો 100માંથી આપણે 100એ 100 વેચી દીધા છે, 200માંથી આપણે 50 લઈ લીધા છે, એટલે હવે આપણી પાસે કેટલો સ્ટોક વધ્યો છે? 150. અને એની કિંમત કેટલી છે? 3 રૂપિયા. અને એનો ટોટલ એમાઉન્ટ કેટલી થશે? 450. ઓકે, તો મિત્રો ફીફો મેથડથી આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે ફર્સ્ટ સ્ટોક આપણે ખરીદીએ છીએ એમાંથી જ આપણે માલનું વેચાણ એ જ ક્રમમાં કરવાનું છે. ઓકે, લાસ્ટમાં આપણે અહીંયા બધાનું ટોટલ કરી દઈશું. તો અહીંયા ટોટલ આનું થશે 700, અને અહીંયા એનું થશે ટોટલ 1750. ઓકે, આનું ટોટલ આપણે કરીએ તો એનું થશે 550, અને એની ટોટલ એમાઉન્ટ અહીંયા થશે 1300. અહીંયા આપણી પાસે જેટલો સ્ટોક વધેલો છે અહીંયા છેલ્લે આપણી પાસે કેટલો સ્ટોક વધ્યો હતો? 150, 3નો ભાવ, અને એની ટોટલ એમાઉન્ટ થશે 450. ઓકે, આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હશે. મિત્રો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે લીફો મેથડ વિશે ચર્ચા કરીશું. એના પહેલાં હું તમને જાણ કરી દઉં કે જેમ બને એમ આ વિડીયો તમે શેર કરો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો કે જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.